આભાર. અને હવે સુરત થી પધારે લેવા દાનાભાઈ ખીમાભાઈ ફાફડાવાળા, એમને વિનંતી કરું મંચ ઉપર આવશે. સૌ પ્રથમ એ વ્યાસપીઠ પર બિરાજમાન આપણા વ્યાસજી એવા રાજેન્દ્ર પ્રસાદજી છે, એમને સાલ ઓઢાડી અને સન્માનિત કરવા માગે છે. દાનાભાઈ ખીમાભાઈ ફાફડાવાળા એ આપણા વ્યાસજી છે, એમને સાલ ઓઢાડી સન્માનિત કરશે. વાલાતાને વિનંતી કરું મંચ ઉપર આવશે. વાલાતા દાનાભાઈ ફાફડાવાળા એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. વાલાભાઈ પુનાભાઈ કાતરિયા કથના યજમાન એ દાનાભાઈની સાલ ઓઢાડી અને સન્માન કરશે. દાનાભાઈ સન્માન થાય તો તાળીઓ તો જરૂરી જ છે, એટલું કામ તો આપણે કહીએ જ. ભોપાભાઈ નારણભાઈ બલદાણિયા ગામ બિલ્લાથી પધારેલા છે. ભોપાભાઈ નારણભાઈ બલદાણિયા એમને વિનંતી કરું મંચ ઉપર આવે. ભોપાભાઈ નારણભાઈ બલદાણિયા લાલજીભાઈ વાલાભાઈ કાતરિયા એમને સાલડીને સન્માનિત કરશે. શ્રોતાજનોને ફરી એક વખત વિનંતી કરું કે કોઈ પોતાની જગ્યા છોડશો નહીં. આપણે ભાગવત સપ્તાહ અને ભાગવત સાંભળવા આવ્યા છીએ ત્યારે ભાગવત પ્રસાદ લીધા સિવાય મહાપ્રસાદ લેવો એ વ્યાજબી ન ગણાય. એટલે ભાગવતનો પ્રસાદ લીધા સિવાય કોઈ શ્રોતાગણ પોતાનું સ્થાન છોડશે નહીં. ડૉક્ટર જસવંતભાઈ મકવાણા જામનગરથી પધાર્યા છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવશે. અશોકભાઈ વાલાભાઈ કાતરિયા એમનું સાલ ઓઢાડી સન્માન કરી પરિવાર વતી આવકારશે. ડૉક્ટર જસવંતભાઈ મકવાણા જામનગર અશોકભાઈ કાતરિયા. ગોવિંદભાઈ રણછોડભાઈ કવાડ બેલમપરથી પધાર્યા છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવશે. દર્શકભાઈ ભીખુભાઈ કાતરિયા એમને વિનંતી કરીશ કે ગોવિંદભાઈ કવાડ એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. માધુભાઈ પીઠાભાઈ હડિયા ગામ માંડળ બહેનોને હું બે હાથ જોડીને વિનંતી કરું કે પોતાના સ્થાને બેસી જાય. માધુભાઈ પીઠાભાઈ હડિયા ગામ માંડળ એમને વિનંતી કરું મંચ ઉપર આવશે. લાલજીભાઈ વાલાભાઈ કાતરિયા એમને વિનંતી કરું કે ભાઈ શ્રી માધુભાઈ એમને સાલ ઓઢાડી અને સન્માનિત કરશે. માધુભાઈ હડિયા માંડળ લાલજીભાઈ કાતરિયા સાલ ઓઢાડીને સન્માનિત કરશે. ફરી એક વખત વાત કરીએ ભાગવત કથા અને એમાં સહભાગી થનાર કાતરિયા પરિવાર કે જેમણે આવતીકાલનું ભોજન મહાપ્રસાદ આપેલ છે
આવતીકાલનો મહાપ્રસાદ મેપાતા પરિવાર, બાલુભાઈ મેપાભાઈ કાતરિયા, મગનભાઈ મેપાભાઈ કાતરિયા, રાઘવભાઈ મેપાભાઈ કાતરિયા, ભવાનભાઈ મેપાભાઈ કાતરિયા, વિનોદભાઈ મેપાભાઈ કાતરિયા અને 23/4/18 મહાપ્રસાદ ભગવાનાતા પરિવાર, પ્રવીણભાઈ ભગવાનભાઈ કાતરિયા, અશ્વિનભાઈ મનુભાઈ કાતરિયા. ફરી વખત યાદ કરીએ, સોમવારે સવારે 7 વાગે બારોટના ચોપડે નામ મંડાવવાનો કાર્યક્રમ રાખેલો છે. દરેક શ્રોતાગણો સવારના વહેલા 7 વાગ્યાથી ઉપસ્થિત થાય એવું હાર્દિક આમંત્રણ કાતરિયા પરિવાર, વાલાબાપા પરિવાર આપ સૌને પાઠવે છે. દેવાઈતભાઈ માંડણભાઈ કાતરિયા હાલ સુરત બલદાણિયા, સોરી હાલ સુરત, દેવાઈતભાઈ માંડણભાઈ બલદાણિયા આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. તો વાલાતા પરિવાર એમને પણ સન્માનિત કરવા માગે છે, એમને વિનંતી કરું મંચ ઉપર આવશે. અને અશોકભાઈ વાલાભાઈ કાતરિયા એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. દેવાઈતભાઈ માંડણભાઈ બલદાણિયા તાળીઓથી વધાવીશું. જાદવભાઈ આણંદભાઈ બલદાણિયા રાજપરડાવાળા એ પણ પધારેલા છે, તો એમને વિનંતી કરું મંચ ઉપર આવે. અને બાલુભાઈને વિનંતી કરું કે એમનું સાલ ઓઢાડી અને સન્માન કરશે. બાલુભાઈ મેપાભાઈ કાતરિયા એમને વિનંતી કરું કે ભાઈ શ્રી જાદવભાઈનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ભાવસિંહભાઈ ચૌહાણ પાદરગઢથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. ભાવસિંહભાઈ ચાવડા એ વ્યાસપીઠ પર બિરાજમાન આપણા વ્યાસજી રાજેન્દ્ર પ્રસાદજીને સાલ ઉડાડીને સન્માનિત કરવા માગે છે. આપણે તાળીઓના ગડગડાટથી વધાવીશું. બાનાભાઈ વાળા ગામ રાતોલ સંઘના માજી ડિરેક્ટર શ્રી એમને વિનંતી કરું મંચ ઉપર આવે. કાતરિયા પરિવાર એમને પણ સાલ ઓઢી સન્માનિત કરવા માગે છે. ભવાનભાઈ કાતરિયાને વિનંતી કરું કે બાનાભાઈ વાળાનું સાલ ઓઢાડીને સન્માન કરશે. ભવાનભાઈ કાતરિયા હવે આપણે ભાગવત કથા અને એના રાત્રિ પ્રોગ્રામ વિશેનો કાર્યક્રમ બની ચૂક્યો છે એમની પણ થોડીક શ્રોતાજનોની માહિતી આપું. તારીખ 22/4/18 રોજ સંતવાણી અને ડાયરાનો પ્રોગ્રામ અહીંયા જ આ સ્થળ ઉપર રાત્રે 9 કલાકે. જગમગ જગ ઉજળા જગમગ જગમગ હે આરતી ભાગવતજીની થાય, આરતી ભાગવતજીની થાય, હે આરતી ભાગવતજીની થાય,
जी हाँ